હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે છે 1 તારીખ, ગુજરાતમાં ઇલેક્શન છે. તો ગામડે વોટિંગ કરવા આવ્યો હતો, સવારે વોટિંગ થઈ ગયું હતું, અત્યારે બપોર પછી મારી વાડીએ આવ્યો છું. તો આયા તો પહેલાં માંડવી વાવી હતી, માંડવી તો અત્યારે નીકળી ગઈ છે, અને શિયાળુ પાકમાં જીરું વાવ્યું છે. અત્યારે તો બહુ ખાસ ઉગ્યું નથી, થોડું ઝીણું ઝીણું દેખાય છે. તો હું તમને પહેલાં જીરું બતાવી દઉં કેવું છે. આ તમે જોઈ શકો છો, હજી બહુ ખાસ ઉગ્યું નથી, હજી સ્ટાર્ટિંગ જ છે. તો ઝીણું ઝીણું તમને દેખાય છે, એ જીરું છે. અડધા ખેતરમાં વાવ્યું છે, અડધું ખાલી ખેતર છે. કારણ કે આખા ખેતરમાં જીરુંને પાણી પહોંચાડી શકાય તેમ નહોતું, એટલે જેટલું પાણી છે એટલું જ જીરું વાવ્યું છે. તેથી જેટલું પણ વાવ્યું છે તેને આસાનીથી પાણી પહોંચી શકે. કારણ કે કૂવામાં પાણીની અછત હોવાથી આખા ખેતરમાં જીરુંના પાકને પાણી પહોંચાડી શકાય તેમ નહોતું. બાકી તો આની પહેલાં 15 દિવસ પહેલાં દાર કરેલો ખેતરમાં, પરંતુ પાણી આવ્યું નહોતું. 525 ફૂટ દાર કરેલો હતો, હવે આવતા વર્ષે બીજી જગ્યાએ દાર કરીશું. આપણા નસીબ પાણી થાય કે ના થાય. જો આયા દાર કર્યો તો પાંચસો ને 25 ફૂટ દાર કરેલો હતો, છતાં પણ પાણી ના થયું. તમે જોઈ શકો છો સામે શું આવ્યું છે, આપણે જઈ જોવા. બાકીનું ખેતર ખાલી છે. સામે જીરું છે. તો કઠોળમાં આ છે વાલ, વાલની શીંગો તમને બતાવું છું. વાલની શીંગ જો, વાલની સિંગ છે. પછી આ તો મરચી છે. આ છે ભાઈ વળિયારી લાગે છે મને તો. જોઈ વળિયારી જ છે. તો આ વાલ. પછી આ ટમેટી, તો નાના નાના ટમેટા છે. કોથમરી, ધાણા ભાજી, આ મોટી ટમેટી. આ પણ ટમેટી છે. આ ભીંડો આવ્યો. આ છે ભીંડો. આ છે ગુવાર. અને સામે જે મોટા છોડ છે તે છે તુવેર દાળ. ત્યાં જઈને તમને બતાવું. તુવેર દાળ,
તુવેર છે, તુવેર સામે છેલ્લે સુધી તુવેર છે, બાકી સામે તો લીંબોડી અને કૂવો મેં તમને પહેલેથી જ બતાવી દીધો છે. તો આ જ વ્લોગને પૂરો કરું છું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં જે બેલનું આઇકન છે તે દબાવી દેજો, તેથી જેથી નવો વિડીયો આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી શકે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મેક્સિમમ લોકોને કહેજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે. હવે જલ્દીથી આપણો નવો વ્લોગ આવી જશે, ત્યાં સુધી ટાટા, બાય બાય, આવજો.